नमस्कार विद्यार्थी मित्रों, स्वस्तिक शिक्षण संकुलना ऑनलाइन वीडियो में हूँ चित्र विजयपति आप सर्वनो हार्दिक स्वागत करूँ छू। तो चलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 4 गणित विषय में जोईशुं आपणो प्रकरण नंबर 7। हवे विद्यार्थी मित्रों, प्रकरण नंबर 7 नुं नाम छे जग अने मग। हवे विद्यार्थी मित्रों, आगळना वीडियो में आपणे स्वाध्यायभूतिमां प्रश्न नंबर 1-3 सुधी जोई गया था। हवे आजे जोईशुं विद्यार्थी मित्रों आपणे प्रश्न नंबर 4 थी आगळ। तो अहीं जो विद्यार्थी मित्रों, प्रश्न नंबर 4 छे, आदित्यए 1 लीटरनी बॉटल भरवा माटे पाणीनी 2 नानी बॉटल खाली करी, तो तेनी नानी बॉटलमां केटलू पाणी समाई शके छे। हवे जो विद्यार्थी मित्रों, आदित्य नामनो छोकरो छे, एने 1 लीटरनी बॉटल भरवा माटे पाणीनी 2 नानी बॉटल खाली करी छे। केटली करी छे विद्यार्थी मित्रों? 2 नानी बॉटल। हवे तमने खबर छे विद्यार्थी मित्रों के 1 लीटर बराबर 1000 मिली थाय छे। तो अहीं आपणे प्रथम लखी दईशुं 1 लीटर बराबर 1000 मिली। हवे पाणीनी केटली बॉटल खाली करी छे? तो पाणीनी 2 नानी बॉटल खाली करी। हवे जो विद्यार्थी मित्रों, 2 बॉटल खाली करी छे, तमने खबर छे कि 1 लीटर बराबर 1000 मिली, तो आपणे शुं करीशुं? 1000 ભાગ્યા 2, એટલે કે 1000ને આપણે 2 સાથે ભાગ પાડવાનો છે। તો જો અહીં મેં બાજુમાં કર્યું છે 1000 ભાગ્યા 2, તો પ્રથમ આપણે 2 આંકડા લઈશું 10, તો 2 5 10, 1માંથી 1 જશે તો 0, અહીં 0 છે માટે 0। હવે આ 2 0 છે એને આપણે ક્યાં લઈ જઈશું? ઉપર, એટલે કે જવાબ કેટલો આવે છે વિદ્યાર્થી મિત્રો? 500। એટલે કે 1000 ભાગ્યા આપણે 2 કરીશું તો કેટલો આવશે? 500 મિલી। કેટલો આવશે? 500 મિલી। જો ફરીથી જો વિદ્યાર્થી મિત્રો, 1 લીટર બરાબર 1000 મિલી છે, પાણીની 2 નાની બોટલ ખાલી કરી છે, માટે આપણે શું કરવાનું છે? 1000 ભાગ્યા 2। તો જો આપણે 1000 ભાગ્યા 2 કરીશું તો આપણને જવાબ કેટલો મળશે? 500, એટલે કે 500 મિલી થાય। તો આપણે અહીં લખીશું નાની બોટલમાં 500 મિલી પાણી સમાઈ શકે છે। હવે એ જ રીતે જો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું 5 નંબરમાં, કે લીલાએ 1 લીટરની બોટલ ભરવા માટે 5 વખત પાણીની નાની બોટલ ખાલી કરવી પડી। કેટલી વખત વિદ્યાર્થી મિત્રો? 5 વખત। તો લીલાની નાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે છે? તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો આપણે શું આપેલું છે? 1 લીટરની બોટલ ભરવા માટે, તમને ખબર છે કે 1 લીટર બરાબર કેટલા થાય છે? 1000 મિલી। હવે કેટલી વખત પાણીની નાની બોટલ કેટલી વખત ખાલી કરી છે? તો 5 વખત પાણીની નાની બોટલ ખાલી કરવી પડી। હવે લીલાની બોટલમાં સમાઈ શકતું પાણી કેટલું આવશે? 1000 ભાગ્યા 5 વખત આપણે ખાલી કરી છે, તો ઉપરના દાખલાની જેમ આપણે શું કરીશું? 1000ને 5 સાથે ભાગીશું। તો જો અહીં આપણે કરીશું 1000 ભાગ્યા 5, તો 5 2 10, 0 છે માટે મૂકી દઈશું 0, અહીં પણ 0 છે તો 0, આ 2 0ને આપણે લઈ જઈશું આ રીતે ઉપર, કેટલો જવાબ મળે છે? 200, એટલે કે 1000 ભાગ્યા 5 કરીશું તો આપણને 200 મિલી જવાબ મળશે। ફરીથી જો વિદ્યાર્થી મિત્રો, 1 લીટર બરાબર 1000 મિલી થાય છે, 5 વખત આપણે પાણીની નાની બોટલ ખાલી કરેલી છે, તો લીલાની બોટલમાં સમય શક્તિ પાણી બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1000 ભાગ્યા 5, એટલે કે 1000 ભાગ્યા 5 કરીશું વિદ્યાર્થી મિત્રો તો આપણને કેટલા મળશે? 200 મિલી। એટલે આપણે અહીં લખીશું કે લીલાની નાની બોટલમાં 200 મિલી પાણી સમાઈ શકે। આ રીતે તમારે ગણતરી કરી અને બાજુમાં આ રીતે દાખલો ગણી અને પછી એનો જવાબ લખવાનો છે। હવે એ જ રીતે જુઓ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું 6 નંબરનો પ્રશ્ન। અહીં આપેલું છે, રામુને 250 મિલીની કોપરેલની ખાલી બોટલ મળી। હવે રામુ નામનો છોકરો છે, એને 250 મિલીની કોપરેલની ખાલી બોટલ મળેલી છે। ચિત્ર જોઈને કહો કે મોટી બોટલ ભરવા માટે રામુ શું કરશે? તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક મોટી બોટલ આપેલી છે અને એમાં આપણને પહેલેથી જ આવા ચિહ્ન આપેલા છે। પહેલામાં આપેલું છે 250 મિલી, પછીનું ચિહ્ન આપેલું છે 500 મિલી, એના ઉપરનું ચિહ્ન આપેલું છે 750 મિલી, અને એના ઉપર આવે છે 1 લીટર। હવે જે નાની બોટલ છે એમાં કેટલું સમાય છે? 250 મિલી।
તો આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રશ્ન એ છે કે ચિત્ર જોઈને કહો કે મોટી બોટલ ભરવા માટે રામુ શું કરશે. હવે નાની બોટલ એની પાસે છે વિદ્યાર્થી મિત્રો, હવે આ જે એક લીટરની મોટી બોટલ છે એ ભરવા માટે રામુ શું કરશે આપણે અહીં બતાવવાનું છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શું કરીશું, તો જુઓ 250 મિલીવાળી બોટલમાં 250 મિલી પાણી ભરો. એટલે કે આ જે બોટલ છે વિદ્યાર્થી મિત્રો 250 મિલીવાળી, એમાં તમારે 250 મિલી શું ભરવાનું છે, પાણી. બધા પાણીને મોટી બોટલમાં ભરો. હવે આ જે પાણી વિદ્યાર્થી મિત્રો ભર્યું છે એ બધું જ પાણી તમારે ક્યાં નાખવાનું છે, મોટી બોટલમાં. આ પ્રક્રિયા ફરીવાર કરો. હવે એક વખત તમે વિદ્યાર્થી મિત્રો 250 મિલી નાખ્યું એટલે આટલે સુધી પાણી આવી ગયું. હવે આ પ્રક્રિયા તમારે શું કરવાનું છે, બીજી વાર કરવાની છે. એટલે કે બીજી વાર પણ તમારે બોટલમાં 250 મિલી પાણી ભરવાનું છે અને એ પાણીને મોટી બોટલમાં તમારે ઠલવવાનું છે. એટલે કેટલું મળશે, 500 મિલી. આ પ્રક્રિયા ફરીવાર પુનરાવર્તન કર્યા પછી, જો આ પ્રક્રિયાને આપણે પાછી ફરીથી ત્રીજી વાર પુનરાવર્તન કરીશું વિદ્યાર્થી મિત્રો, એટલે કેટલે પહોંચશે, 750 મિલી પાણી ભરાશે. હવે ફરીથી આ પ્રક્રિયા કરો, જે લેવલ આવે ત્યાં એક લીટરની બોટલ ભરાશે. એટલે કે ફરીથી 750થી તમે ફરીથી નાખશો વિદ્યાર્થી મિત્રો, એટલે કે આ બોટલમાં 1 લિટર સુધી ભરાઈ જશે. હવે જો આ રીતે રામુને 250 મિલી, 500 મિલી, 750 મિલી અને 1 લિટર માપવાળી બોટલ માપ સાથે મળે છે. ફરીથી જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે, રામુને 250 મિલીની બોટલ છે, આપણે 4 વખત 250 મિલી પાણી 1 લિટરની બોટલમાં ઠલવીશું ત્યારે 1 લિટરની બોટલ સંપૂર્ણ પાણીથી ભરાઈ જશે. ફરીથી જુઓ વિદ્યાર્થી મિત્રો, 250 મિલીવાળી બોટલમાં 250 મિલી પાણી ભરો, બધા પાણીને મોટી બોટલમાં ભરો. આ પ્રક્રિયા ફરીવાર કરો એટલે 500 મિલી પાણી ભરાશે. આ પ્રક્રિયાને ફરીથી પુનરાવર્તન કર્યા પછી 750 મિલી પાણી ભરાશે. હવે ફરીથી આ પ્રક્રિયા કરો, જે લેવલ આવે ત્યાં 1 લિટરની બોટલ ભરાશે. આ રીતે રામુને 250 મિલી, 500 મિલી, 750 મિલી અને 1 લિટર માપવાળી બોટલ માપ સાથે મળે છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, એક સદમ સરળ રીતે તમે સમજાવી દો કે 250 મિલીની બોટલ એની પાસે છે, એ બોટલને તમે 4 વખત આની મોટી બોટલમાં ઠલવશો એટલે સંપૂર્ણ 1 લિટરની બોટલ ભરાઈ જશે. આ રીતે તમારે સમજૂતી સાથે અહીં લખવાનું છે. હવે આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, 7 નંબરમાં આપેલું છે, નીતુ દરરોજ 3 ઇન્જેક્શન લેવા દવાખાને જાય છે. 1 ઇન્જેક્શનથી 5 મિલી દવા તેના શરીરમાં જાય છે. હવે કહો કે, આપણે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં પણ ભણી ગયા છીએ કે નીતુને દરરોજે કેટલા ઇન્જેક્શન લેવાના છે, 3 ઇન્જેક્શન. 1 ઇન્જેક્શનમાં કેટલી દવા જશે, 5 મિલીલીટર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું શોધવાનું છે, 1 દિવસમાં કેટલી દવા તેના શરીરમાં જશે એ આપણે શોધવાનું છે. હવે જો નીચે આપણે લખીશું, 1 ઇન્જેક્શનમાં 5 મિલી દવા આવે છે. કેટલી આવે છે વિદ્યાર્થી મિત્રો, જુઓ 5 મિલી 1 ઇન્જેક્શનની દવા. હવે 1 દિવસમાં અપાતા ઇન્જેક્શન, 1 દિવસમાં કેટલા અપાય છે, 3. 5 મિલી તો જાય છે, તો આપણે શું લખીશું, તેને જરૂરી રોજની દવા બરાબર 5 × 3. 5 × 3 કરીશું તો 5 × 15 શું આવશે, 15 મિલી. એટલે કે 1 દિવસમાં તેના શરીરમાં 15 મિલી દવા જશે. ફરીથી જુઓ વિદ્યાર્થી મિત્રો, 1 ઇન્જેક્શનમાં 5 મિલી દવા આવે છે. 1 દિવસમાં અપાતા ઇન્જેક્શન બરાબર 3. 1 દિવસમાં 3 ઇન્જેક્શન અપાય છે, તેને જરૂરી રોજની દવા બરાબર 5 × 3 બરાબર કેટલી થશે, 15 મિલી. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ. હવે જો અહીં 2 નંબરમાં છે, 5 દિવસ સુધીમાં કેટલી દવા તેના શરીરમાં જશે. આપણે 1 દિવસનું શોધ્યું, હવે એના આધારે આપણે 5 દિવસમાં કેટલી દવા એના શરીરમાં જશે એ શોધવાનું છે. તો જુઓ, 1 દિવસમાં અપાતી દવા 1 દિવસમાં કેટલી થઈ, 15 મિલી. તો 5 દિવસમાં અપાતી દવા બરાબર આપણે શું કરવાનું છે, 15 × 5. તો જુઓ અહીં મેં કર્યું છે 15 × 5,
पायो पायो पच्चीस नो पांचड़ो बधी पड़ी बे एक पंचा पांच पांच ने बे सात के आया पंचोतेर तो आप अं लखीश बराबर पंचोतेर मिली तो अँ आप शू लखी दईसू पांच दिवस सुधी में पंचोतेर मिली दवा तेना शरीर में जसे केटली जसे विद्यार्थी मित्रों पंचोतेर मिली फरीथी जुओ एक दिवस में अपाती दवा बराबर पंदर मिली पांच दिवस में अपाती दवा बराबर पंदर गुण्या पांच करूशू तो आपने केटला मळशे पंचोतेर तो अहीं आपणे लखी देवानुं पंदर दिवस सुधी में पंचोतेर मिली दवा तेना शरीर में जसे कोना नेतुना हवे एज रीते जुओ विद्यार्थी मित्रों आगळ छे आठ नंबर आपणे एक समय केटलो उपयोग करीए छे ते लखो हवे जो विद्यार्थी मित्रों अहीं आपणे केटलो उपयोग आपणे एक दिवस में करीए छीए आपणे लखवानुं छे हवे जो अहीं विगत आपेली छे एनो उपयोग आपणे कई रीते वापरीए छीए ते अने एनुं अहीं माप एटले के मिलीमां तमारे लखवानुं छे तो जुओ पहेलुं आपेलुं छे आँखना टीपा हवे आँखना टीपानो उपयोग आपणे रोज केटलो करीए छीए तो जो आपणे एक मिली करता ओछू एक साथे वापरीए छीए હવે એનું કુલ માપ આપણે કેટલું લખીશું એક મિલી કારણ કે એક મિલી કરતાં ઓછું આપણે વાપરીએ છીએ વિદ્યાર્થી મિત્રો પરંતુ જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો એટલે એક મિલી સંપૂર્ણ થઈ જાય તમારા ઘરમાં દાદા દાદી હશે વિદ્યાર્થી મિત્રો એમના આંખમાં જોજો મમ્મી પપ્પા ટીપા નાખતા હશે તો ઘણી બધી દવા એવી હશે જે બહાર વહી પણ જતી હશે એટલે કે એક મિલી આપણે અહીં લખી દઈશું બીજા નંબરમાં છે કફની દવા તો કફની દવા આપણે પાંચ મિલી જેટલી દવા એકસાથે વાપરીએ છીએ તમને વિદ્યાર્થી મિત્રો જોજો શરદી ઉધરસ થઈ હશે ને તો મમ્મી તમારા માટે દવા લાવશે તો તમે કફની દવા શેમાં પીશો ચમચી વડે તો એ ચમચીમાં જે દવા મમ્મી ભરે છે કેટલી હશે પાંચ મિલી જેટલી દવા આપણે એકસાથે પી શકીએ છીએ એટલે અહીં આપણે માપ લખી દઈશું પાંચ મિલી પછી વિદ્યાર્થી મિત્રો આગળ આવે છે વાળનું તેલ તમે માથામાં વાળમાં તેલ નાખો છો તો આપણે દસ મિલી જેટલું તેલ એકસાથે વાપરીએ છીએ તમારા મમ્મી તમને માથામાં તેલ નાખતા હશે તો ઓછામાં ઓછું દસ મિલી જેટલું તેલ એકસાથે તે નાખી શકે તો અહીં આપણે માપ લખી દઈશું દસ મિલી એ જ રીતે આગળ છે ડમાં શેમ્પૂ હવે શેમ્પૂ વિદ્યાર્થી મિત્રો તમે વાળ ધોવો છો શેમ્પૂ વડે હવે એનો ઉપયોગ છે તો આપણે સાત મિલી જેટલું શેમ્પૂ એકસાથે વાપરીએ છીએ કેટલું વાપરીએ છીએ વિદ્યાર્થી મિત્રો સાત મિલી જેટલું શેમ્પૂ અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આદત પણ હશે કે બે વખત માથું ધોવે છે ધોવો છો ને વિદ્યાર્થી મિત્રો સરસ માનો કે તમારા વાળ જ્યાં સુધી સીધા ન થાય તમારા વાળમાંથી જ્યાં સુધી મેલ ન નીકળે ત્યાં સુધી આપણે વાળ ધોઈએ છીએ એટલે કે આપણે એક દિવસનું વાળ ધોવાનું જે શેમ્પૂ છે કે એક વખતનો ઉપયોગ છે આપણે સાત મિલી જેટલું શેમ્પૂ એકસાથે વાપરીએ છીએ તો અહીં માપમાં પણ આપણે લખી દઈશું સાત મિલી આ રીતે તમારે આંખના ટીપા કફની દવા વાળનું શેમ્પૂ અને વાળનું તેલ અને શેમ્પૂ આ રીતે તમારે લખી દેવાનું કેટલું વાપરીએ છીએ અને એનું માપ તમારે આ રીતે લખવાનું છે હવે એ જ રીતે જો આગળ વિદ્યાર્થી મિત્રો નવ નંબરમાં આપેલું છે એક સાથે એક લીટરથી વધારે વાપરતા હોઈએ તેવી વસ્તુઓની યાદી બનાવો હવે વિદ્યાર્થી મિત્રો એક સાથે આપણે એકથી એક લીટરથી વધારે વસ્તુ વાપરતા હોય એની આપણે અહીં યાદી બનાવવાની છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લખ્યું છે નહાવા માટેનું પાણી હવે વિદ્યાર્થી મિત્રો તમે નહાવા બેસો છો તો તમને ખબર હોય છે કે તમે કેવી ડોલમાં પાણી ભરો છો મોટી ડોલમાં અથવા તો ટબ હોય છે એમાં તમે પાણી ભરો છો તો એક સાથે આપણે એક લીટર કરતાં વધારે પાણી એમાં ભરીએ છીએ અને એક લીટર કરતાં વધારે જે પાણી ભરેલું છે વિદ્યાર્થી મિત્રો એના વડે આપણે નહીએ છીએ એટલે કે નાવા માટેનું જે પાણી છે એક લીટર કરતાં વધારે વાપરીએ છીએ પછી એ જ રીતે આગળ બીજા નંબરમાં છે કપડાં ધોવા માટેનું પાણી તો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે કપડાં ધોવા માટે પાણી વાપરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો મમ્મીને ખબર છે કે કપડાં ધોવા વધારે કપડાં હોય તો વધારે પાણી જાય એટલે આપણે સામાન્ય બે કે ત્રણ જોડી કપડાં હોય એમાં પણ આપણે એક લીટર કરતાં વધારે પાણી વાપરીએ છીએ એ જ રીતે આગળ છે ત્રીજા નંબરમાં કે ગાડી ધોવા માટેનું પાણી
તો જોજો પપ્પાને જે દિવસે રજા હોય ને એ દિવસે પપ્પા પોતાની ગાડી શું કરશે, પાણી વડે ધોશે અથવા તો સાફ કરશે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો, એ જે પપ્પા પાણી વાપરે છે એ પણ કેવી ડોલ લેશે, મોટી. એટલે કે તમારી ઘરમાં જે ડોલ હોય એમાં સૌથી મોટી જે ડોલ હોય છે પૂરેપૂરી ભરી અને એના પાણી વડે પોતાની ગાડી સાફ કરશે. તો એ ગાડી ધોવા માટે પણ એક લીટર કરતાં વધારે પાણી જશે. હવે એ જ રીતે જો વિદ્યાર્થી મિત્રો, ચાર નંબરમાં છે કે સંડાસમાં નાખવા માટેનું પાણી. તો જો વિદ્યાર્થી મિત્રો, તમે વોશરૂમ જતા હશો તો તમને ખબર હશે કે એમાં જે આપણે પાણી નાખીએ છીએ એ કેટલું હોય છે, એક લીટર કરતાં પણ વધારે હોય છે. અને મમ્મી જ્યારે સંડાસ બાથરૂમ સાફ કરતી હશે વિદ્યાર્થી મિત્રો, ત્યારે પણ જુઓ મમ્મી જે સાફ કરે છે એમાં એક કરતાં વધારે ડોલો એમાં પાણી નાખી દે છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે એક લીટર કરતાં વધારે પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં આ રીતે આપણે એક લીટરથી કરતાં પણ વધારે જેમાં આપણે પાણી વાપરીએ છીએ એ વસ્તુ અહીં આપણે લખવાની છે. એટલે કે આપણી રોજની જીવન જરૂરિયાતી વસ્તુ છે કે નહાવા માટેનું પાણી, તો તમારે દરરોજે સવારે ઉઠીને તમે સ્નાન કરો છો, કપડાં ધોવે છે મમ્મી એ પણ નિત્ય દરરોજનું કામ છે, પછી પપ્પા ગાડી ધોવે છે એ એક અઠવાડિયામાં ધોવે અથવા 15 દિવસમાં પણ વાપરી શકે છે. એટલે કે ગાડી ધોવી, કોઈ કોઈની આદત એવી હોય છે કે દરરોજે ગાડી સાફ કરતા હોય છે, કોઈની આદત એવી હોય છે કે અઠવાડિયું અથવા 4 દિવસ પછી પણ ગાડી સાફ કરતા હોય છે. એ જ રીતે સંડાસમાં નાખવાનું પાણી, આ જે ક્રિયાઓ છે કેવી છે, દરરોજે થતી ક્રિયાઓ છે. એટલે કે આપણે આ જે 4 ક્રિયાઓ લખી વિદ્યાર્થી મિત્રો, આપણે 1 લિટર કરતાં વધારે પાણી વાપરી શકીએ છીએ. હવે એ જ રીતે જુઓ વિદ્યાર્થી મિત્રો, આગળ આપેલું છે પ્રશ્ન નંબર 10 કે અમીનાની પાણીની બોટલમાં 1 લિટર પાણી સમાઈ શકે છે. હવે અમીનાની જે પાણીની બોટલ છે વિદ્યાર્થી મિત્રો, એમાં કેટલું પાણી સમાય છે, 1 લિટર પાણી. તેણે 250 મિલી અને તેના મિત્ર ગોવિંદે 150 મિલી પાણી પીધું. હવે તેની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું હશે એ આપણે લખવાનું છે. તો જુઓ અહીં આપણે લખીશું કે અમીનાની બોટલનું કુલ પાણી બરાબર કેટલું છે, 1 લિટર. એટલે તમને ખબર છે કે 1 લિટર બરાબર કેટલા થશે, 1000 મિલી. પછી અહીં આપણે નીચે લખીશું કે અમીનાએ પીધેલું પાણી બરાબર કેટલું છે, 250 મિલી. કે અમીનાએ કેટલું પીધું છે, 250 મિલી. પછી ગોવિંદે કેટલું પીધું છે, તો ગોવિંદે પીધેલું પાણી બરાબર 150 મિલી. હવે આપણે શું કરીશું, 150 મિલી અને 250 મિલીનો સરવાળો. તો જો અહીં મેં કરેલો છે વિદ્યાર્થી મિત્રો, 250 વત્તા 150, તો 0 છે માટે 0, 5 5 10 ની 0 બધી પડી 1 2 1 3 1 4, એટલે કેટલું મળ્યું, 400. એટલે કે કુલ પીધેલું પાણી બરાબર કેટલું થશે, 400 મિલી. તેથી અમીનાની બોટલમાં બાકી રહેતું પાણી બરાબર, છેલ્લે આપણો પ્રશ્ન શું છે કે અમીનાની બોટલમાં હવે કેટલું પાણી બાકી રહ્યું. તો જુઓ પહેલાં પાણી કેટલું હતું, 1000 મિલી. તો આપણે 1000માંથી પીધું કેટલું પાણી, 400 મિલી. તો 1000 ઓછા આપણે કરીશું 400. તો જુઓ અહીં મેં કરી, સોરી, હા, 1000 બરાબર આપણે કરીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કર્યું 1000 ઓછા 400, એટલે કે 400 મિલી પાણી પીધું છે, એમાં આપણે 1000માંથી 400 બાદ કરીએ. તો જુઓ 0 છે માટે 0, અહીં પણ 0, હવે 0માંથી 4 ના જાય એટલે બાજુના અંક પાસેથી આપણે દશક લઈશું, તો અહીં મૂકીશું 0 ઉપર 10, અહીં આવશે 0. તો અહીં આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, હવે 10માંથી 4 જશે તો કેટલા બચશે, તો 1 2 3 4 5 6 7 8 9 10, એમાંથી 4 કટ કરવાના છે, 1 2 3 4, બચ્યા કેટલા, 1 2 3 4 5 6, તો અહીં લખીશું 6, એટલે કેટલા મળશે, 600. અહીં આવશે 0, તો નીચે પણ મૂકી દઈશું 0, એટલે કે 1000માંથી આપણે 400 બાદ કરીશું તો આપણને કેટલા મળશે, 600 મિલી. પછી આપણે લખીશું કે અમીનાની બોટલમાં 600 મિલી પાણી બાકી રહ્યું. ફરીથી જો વિદ્યાર્થી મિત્રો, અમીનાની બોટલમાં કુલ પાણી હતું 1 લિટર, 1 લિટર બરાબર 1000 મિલી, અમીનાએ પીધેલું પાણી બરાબર 250 મિલી, ગોવિંદે પીધેલું પાણી બરાબર 150 મિલી, બંનેનો સરવાળો કર્યો એટલે 400 મિલી મળ્યું, એટલે કે કુલ પીધેલું પાણી 400 મિલી. અમીનાની બોટલમાં પાણી બાકી કેટલું રહે છે, તો 1000 મિલી ઓછા 400 મિલી, એટલે કે 1000માંથી 400 બાદ કરીશું તો મળશે 600. આપણે નીચે લખી દઈશું, અમીનાની બોટલમાં 600 મિલી પાણી બાકી રહ્યું. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજે તમારે શું કરવાનું છે, તો તમારી સ્વાધ્યાયપોથીમાં 1 થી 10 પ્રશ્નો તમારે પૂર્ણ કરી દેવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ અને આગળના જે પ્રશ્નો બાકી છે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. અસ્તુ, જય ગાયત્રી.